ભૂતપૂર્વ પૂછાયેલા છે ને ભવિષ્યમાં પણ પૂછાવાના છે તો શરૂઆત કરીએ આપણે આજના આપણા પહેલા ક્વેશ્ચનની સાથે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કેટલા છે પ્રોજેક્ટ પદ્ધતિ એક એવી પદ્ધતિ છે કે જેમાં આપણે જોઈએ છીએ કે દરેક પદ્ધતિની તુલના એ અલગ અલગ પદ્ધતિઓ અલગ અલગ વ્યક્તિ વિશેષ હોય છે અને એ વ્યક્તિ વિશેષ પદ્ધતિઓના આધારે આપણે અધ્યયન કરાવવામાં આવે તો એનો ઘણો બધો ઉમદા ફાયદો છે વિદ્યાર્થીઓને થઈ શકે છે તો છ સોપાનો છે મિત્રો પદ્ધતિ પદ્ધતિ છે દરેક ની અંદર શકે એમ હોતી નથી અમુક જો એમના દ્વારા શીખવામાં આવે તો તમે બહુ સારી રીતે અધ્યયન કરાવી શકો છો આ પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો કયા કયા છે તો પેલા તો યોગ્ય પરિસ્થિતિનું તમારે નિર્માણ કરવું પડશે પછી આપણે વાત કરીએ તો વિષય વસ્તુની પસંદગી કરવાની હોય છે ત્યારબાદ આપણે વાત કરીએ તો એક આયોજન બનાવવાનું હોય છે કે આ વિષય વસ્તુની પસંદગી મારા પ્રોજેક્ટ પદ્ધતિ ના આધાર બનાવવાનું છે તો હું કઈ રીતે ભણાવીશ એનું એક આયોજન કરીશું આયોજન બાદ તમે તારીખ ડેફિનેટલી નિર્ધારિત કરશો કે આ તારીખ અનુસાર છે તમારે એક ક્લાસ છે એ તાસ્ટ છે એની અંદર આ પદ્ધતિ નો ઉપયોગ કરવાનો છે તો એ અમલીકરણ એનું કરશું પછી જૂથ અહેવાલની રજૂઆત કરશું કે દરેક વિદ્યાર્થી છે જે જે પસંદગીનું વિષય વસ્તુ હતું એની અંદર કેટલી બુદ્ધિ કૌશલ્ય છે એનો ઉપયોગ જૂથ અહેવાલની રજૂઆત કરીશું અને પછી છેલ્લે આપણે મૂલ્યાંકન કરીશું ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આગમન પદ્ધતિ એટલે વિશિષ્ટ દ્રષ્ટાંત ઉદાહરણની મદદથી સામાન્ય પદ્ધતિ સર પ્રાપ્ત કરવાની છે

શિક્ષણ એક શાસ્ત્રીય પદ્ધતિ છે આવું વિધાન કોને કીધેલું છે તો તમારે યાદ રાખવું પડશે કે જેમ એમ બી વ્યક્તિ દ્વારા છે પ્રસ્તુત વિધાન છે કહેવામાં આવેલું છે ખાસ કરીને વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ ભાષાના વિદ્યાર્થીઓ છે કરે છે શા માટે તો કે ઘણી બધી વાર એમને કોઈ બાબત છે ટોપિક સમજાવો છો તો એ ટોપિકના સંદર્ભમાં એને વ્યાખ્યાન આપવું પડે છે અને પ્રેઝન્ટેશન છે એ કરવું પડે છે.

પરંતુ પછી આપણે જો એ સામાન્ય કરણ થી કંઈક વિશિષ્ટ તરફ લઈ જવા છે એને તો આપણે પછી ફરીથી આગમન પદ્ધતિ છે એને એડ કરશું આમ જોઈએ તો નિગમન ને આગમન આ બંને પદ્ધતિઓ મોટા ભાગે વ્યાકરણના શિક્ષણ અર્થે વપરાય છે એટલે ક્યાંક કદાચ આવો પ્રશ્ન પૂછાય તો પણ આપના ધ્યાને હોવો જોઈએ ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો માઇક્રોટેચિંગ કેટલી મેડનું હોય છે પણ ફટાફટ તમે કોઈ જણાવી આ પ્રશ્ન નો જવાબ શું હોય શકે ઝડપથી ફટાફટ યસ 5 થી so no. 7 મિનિટ નો છે સમય ગાળો ભાઈ શકે છે કેનો તો કે માઈક્રો ટીચિંગ નો બરોબર છે આ 5 થી 7 મિનિટ ની અંદર તમે કન્ટેન્ટ છે એનો વિષય વસ્તુ છે એને ભણાવો છો એટલે એનો એક વિષય વસ્તુ શું હશે તો કોઈ એક નાનો એકમ એનું વિષયાંગ હશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો વર્ગ વ્યવહારને કેટલા ભાગમાં વહેંચી શકાય તો આપણે સામાન્ય દ્રષ્ટિએ જોઈએ ને તો બે વર્ગ વ્યવહારને આપણે બે વિભાગની અંદર વહેંચી શકીએ એમ તો ભરુની અંદર વાતચીત થશે ભણ બીજો જો આપણે એમ કહીએ કે strict teacher હશે ને તો વાતચીત નહીં થાય શાંતિ જળવાઈ રહે છે પણ શાંતિ ની પરિસ્થિતિ છે ને મૂંઝવણ નું સૂચન કરે છે યાદ રાખજો જ્યારે વર્ગખંડ ની અંદર બહુ વધારે પડતી શાંતિ જોવાય ને તો બાળકો કંઈક સમજી રહ્યા માં ખચકાટ અનુભવે પણ તમને પૂછી શકતા નથી એવી પણ એક પોસિબિલિટી છે ક્રિએટ થાય છે જ્યારે વાતચીત છે શું છે તો કે શિક્ષક સાથે બાળકો છે ઇન્ટરેક્શન કરી શકે છે. કોઈક વસ્તુ નથી આવડતી તો એ પૂછી શકે છે એટલે વાતચીત થતી હોય જો ব্যাপক પ્રમાણમાં ન થવી જોઈએ એ પણ યાદ રાખશું વાતચીત થતી હોય અને વાચિતનો સમય ગાળો છે એ નિશ્ચિત વિષયાંગને અનુરૂપ હોય તો આપણે છે ચોક્કસથી વર્ખંડ જીવંત છે એવું કહી શકાય કે વર્ગ વ્યવહાર છે શિક્ષકનો જીવંત છે ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો વાત કરીએ તો તા સયોજનાના સોપાનો કેટલા છે ચાર સોપાનો તા સયોજનાના છે

એક તો પેલા હેતુઓ વિષય વસ્તુના મુદ્દાઓ સંકલ્પનાઓ અધ્યયન પદ્ધતિઓ શૈક્ષણિક સાધનો અધ્યયન પ્રવૃત્તિઓ મૂલ્યાંકન સ્વાધ્યાય અને સંદર્ભ સાહિત્ય ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ

ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ શૈક્ષણિક સાધનોમાં શ્રાવ્ય સાધન કયું છે શૈક્ષણિક શ્રાવ્ય શ્રાવ્ય સાધન સાધન કોને કહેવાય માત્ર સાંભળીને જેનું અમલીકરણ છે થતું હોય મેગાફોન ત્યાર પછી રેડિયો પછી આવશે ઓડિયો બરોબર છે અને કેસેટ અત્યારે જો કે કેસેટ તો હવે બ્લૂટૂથ સ્પીકર તમે આની અંદર એડ કરી શકો એમ છો

ચિત્ર છે આપણે જોઈ શકીએ છીએ આપણે સમજૂતી આપી શકીએ એટલે સાધન થાય દાખલા તરીકે તમે કોઈ એક લો છો કે ગુજરાતના સ્થાપત્ય કલાઓ તો એ સ્થાપત્ય કલાઓના સંદર્ભમાં તમે શિલાલેખ નો આપણે આખે આખો નથી લઈ આવી શકતા પરંતુ એ શિલાલેખ છે એનું દ્રશ્ય એટલે કે ચિત્ર છે તમે વિદ્યાર્થીઓની સમક્ષ મૂકી શકો છો એ જ રીતે તામ્રપત્ર પણ હોઈ શકે તો આ રીતે એક એક્ઝામ્પલ છે સેટ કરી શકાય શ્રાવ્ય છે અને હમણાં જ આપણે વિગત જોઈ દ્રશ્ય શ્રાવ્ય ની અંદર મોટા ભાગે જે સાંભળી શકાય જોઈ શકાય એમ એટલે અત્યારે યુટ્યુબ માં કોઈ તમે પ્રેઝન્ટેશન તમારા ટોપિક રિલેટેડ મળે છે અને તમે એનો વિડિયો દેખાડો છો તો એ દ્રશ્ય શ્રાવ્ય ની અંદર આવી શકે ટીવી એ એનું દ્રશ્ય શ્રાવ્ય છે આજકાલના અદ્યતન યુગ પ્રમાણે સ્માર્ટ બોર્ડ ટીવી ચલચિત્ર વિડિયો કેસેટ કયા પ્રકારના શૈક્ષણિક સાધન ગણી શકાય. જી હા આપ જાણો છો એમ દ્રશ્ય શ્રાવ્ય પ્રકારના શૈક્ષણિક સાધનો ગણી શકાય છે. વિદ્યાર્થી સરળ રીતે સંસ્કૃત વાંચતા શીખે કયા પ્રકારનો હેતુ છે તો કે સામાન્ય હેતુ છે. હવે જો સામાન્ય હેતુ કોને કહેવાય તમે બધા જાણો છો એમ કે જે લાંબા સમય સિદ્ધ થતો હોય એ સામાન્ય હેતુ કહેવાય જે ટૂંકા સમય ગાળાની અંદર છે સિદ્ધ થાય છે એ માત્ર એક તાસ પૂરતો નથી હોતો સામાન્ય હેતુ છે અને મેક્સિમમ વાત કરું તમને તો સામાન્ય હેતુ છે એવો હેતુ છે કે જે સમગ્ર સંસ્કૃતિક નથી આવડી જવાનું હિન્દી વાંચતા શીખે આ રીતે કોઈ પણ જે લાંબા સમય હેતુ બંધાયેલું હોય એ તમે હેતુ ને કથન છે આધાર કદાચ પૂછાઈ શકે કે આ વિશિષ્ટ હેતુ છે કે સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુ છે ટૂંકા ગાળાના હોય સામાન્ય હેતુ છે લાંબા ગાળાની અંદર સિદ્ધ થનારા હોય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મૂલ્યાંકન કસોટીના પ્રકારો કેટલા છે તો પ્રકારો કેટલા આવશે ત્રણ મૂલ્યાંકન કસોટીના પ્રકારો આવશે કયા કયા આવશે લેખિત મૌખિક અને ક્રિયાત્મક આ ત્રણ મૂલ્યાંકન કસોટીના પ્રકારો વિભાજિત થાય છે તેને વાત કરીએ ત્રિપરિમાણ દર્શક સારણીના કેટલા પરિણામ મળે ત્રણ પરિણામો મળે

તે અન્ય વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનશે થેન્ક યુ સો મચ બાય ટેક કેર હું મળીશ તમને